ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીવાર સ્વાગત છે મારું YouTube ચેનલ જન્મ છે હાર્દિક પ્રજાપતિ. ચલો તો આજે જે સાયન્સનો મીડિયાની આપણે વાત કરીશું, સાયન્સનો એક ટોપિક છે એની ચર્ચા કરીશું. તો મનુષ્યનું પાચન તંત્ર, ચલો તો આપણે બધાને ખબર છે કે પાચન તંત્ર તો બધાની સુખની શરૂઆત છે. પાચન તંત્રથી શરૂઆત થઈ છે, જો તમારું તંદુરસ્ત શરીર હશે તો તમે ઓટોમેટિક એ બધા કામો કરી શકો છો. તો ત્યાંથી શરૂ કરીએ પાચન તંત્ર. તો મનુષ્યનું પાચન તંત્ર છે એ તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે. તો પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો પહેલો પ્રશ્ન આવો પરીક્ષાની અંદર પૂછાય છે, તો મુખથી શું થાય છે? તો પાચન તંત્રની શરૂઆત. આ છે હમણાં જ એક પરીક્ષાની અંદર પૂછાઈ ગયો. તો કે યસ, પહેલો તો આ ઇઝી અને સૌ સાદો સવાલ. તો કે યસ, પાચન તંત્રની શરૂઆત કેવી થાય? મુખથી. બીજી વાત, તો કે આની અંદર જે આપણી વાત કરી છે, આપણે જે અહીંયા ચર્ચા કરવાની છે, તો કે અંદર જે રહેલી માંસલ ગ્રંથ હોય જેને આપણે જીભ કહીએ છીએ, તો આ જીભની વાત કરીએ તો જીભની ચર્ચા હું અહીંયા આવી રીતે કરું છું. તો આ જે જીભ છે એ તો જીભની અંદર કઈ રીતના હશે? તો અહીંયા એક પ્રકાર, તો કે તમને કયો સ્વાદ જે આપવા મળે છે? તો અગ્રભાગ, જેને આપણે અગ્રભાગ કહીએ જીભનો, ત્યાં શું મળે? ગળ્યો સ્વાદ. પછી તો કે ખારો. પછી તો કે નેક્સ્ટ છે એક ખાટો. અને પછી લાસ્ટમાં કયો હોય? તો કે કડવો. તો કે યસ, એટલે કે આપણને છે એ જીભની અંદર આવી રીતના છે, એ જીભની જે સાઇઝ છે એની અંદર છે. તો આપણે અલગ અલગ સ્વાદની માહિતી મળશે અગ્રભાગમાં, તો કે ખારો, પછી સોરી ગળ્યો, પછી ખારો, ખાટો અને કડવો. તો આવી રીતના સ્વાદ છે આપણને અહીંયા ચાખવા મળે છે. તો યસ, બીજી વાત કરીએ તો આ જીભ છે એ તો કે ત્રણ જોડ માંસલ ગ્રંથિની બની ગઈ. શું? ત્રણ જોડ માંસલ ગ્રંથિની બને રહ્યો છે. તો કે યસ, હવે વાત કરીએ માંસલ ગ્રંથિ, તો કે યસ, એને કોઈ હાડકું હતું નથી. આપણે કહીએ છીએ કે જીભ કંટ્રોલ દ્વારા પીછળ હોય છે, કેમ? તો કે એને હાડકું છે નહીં એટલા માટે. તો કે યસ, બીજી વાત તો કે અહીંયા માંસલ ગ્રંથિ છે એ અહીંયા છે. તો કે યસ, હવે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર કયું તત્વ હોય છે? જ્યાં જીભ છે એની અંદર તત્વ કયું હોય છે? તો એની વાત કરી એમાઇલેઝ. એમાઇલેઝ તો યાદ રાખજો, આ એમાઇલેઝ ક્યાં આવેલું હોય છે? તો જીભની અંદર. તો જીભની અંદર આવેલું છે, કેમ અહીંયા ઇમ્પોર્ટન્ટ? એ શું કરે છે? પ્રશ્ન એવો પૂછે છે, તો એ સ્ટાર્ચનું પાચન. તો યાદ રાખજો, સ્ટાર્ચનું પાચન નીચેનામાંથી કોણ કરે છે? એમાઇલેઝ. એમાઇલેઝ ક્યાં આવેલો હોય છે? તો અહીંયા, હવે જેને આપણે લાળ કહીએ છીએ, સમજે? તો એમાઇલેઝ એક પ્રકારનું તત્વ છે. તો યસ, અને જે કેમિકલ ફોર્મ્યુલા છે, તો કે એના અંદર અહીંયા જીભની શરૂઆત થાય છે. નેક્સ્ટ, તો કે ભાઈ અહીંથી આગળ વધીએ, જીભની અંદર જઈએ પછી શું? તો કે અહીંથી છે એ તો કે આપણે શ્વાસમાં, તો કે યસ, અને એક છે આપણી અન્નનળી. તો કે યસ, હવે શ્વાસનળી અને અન્નનળી તો બંને જઈને ક્યાં ખુલે છે? તો એ ગળાના ભાગમાં. તો જે ગળાનો ભાગ છે ત્યાં, અને ત્યાં એક એવી રચના આવેલી છે જેનું નામ છે શું? તો કે ઘાટી ઢાંકણ. તો કે યસ, હવે ઘાટી ઢાંકણનું કામ શું? પ્રશ્ન એવો પૂછાય છે. તો કે યસ, એ પ્રશ્ન કેમ ઇમ્પોર્ટન્ટ? એની વાત કરો તો શ્વાસનળી અને અન્નનળી ને અલગ કરવાનું કામ પણ કરે છે, તો કે ઘાટી ઢાંકણ. સમજે? આપણે જમતા હોય ત્યારે પણ આપણે શ્વાસ કંટિન્યુ ચાલતો હોય છે, આપણને ખબર નથી હોતી, પણ એ કુદરતી છે. પણ એનું કારણ શું? તો આ ઘાટી ઢાંકણની રચના છે તે. તો કે યસ, અને એના કારણે જ આ રચનાઓ ચાલે છે. એટલે ઘાટી ઢાંકણ છે તે યસ. એના પછી તો આ જે છે તે છે અન્નનળી ક્યાં જાય છે? આગળ. તો આ જેવી અન્નનળી આગળ જાય છે ત્યાં સૌથી પહેલાં જ એક રચના થયેલી હોય છે, એનું નામ શું હોય છે? તો કે જઠર. તો કે યસ, એની પાછળ. હવે જઠરની હું વાત કરું તો જઠર કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ ભણવું પડે? તો જઠરની અંદર ત્રણ વસ્તુઓ છે. તો કે યસ, એ શું છે? તો કે એની અંદર એક છે પેપ્સિન, બીજું એફસીએલ અને ત્રીજું સ્લેશન. આ સ્લેશનનું ઇંગ્લિશ નામ છે રેનિન. જો કોઈ પ્રશ્ન પરીક્ષામાં આવો પૂછાય કે રેનિન શરીરની અંદર કયા ભાગની અંદર આવેલું છે, તો જઠરની અંદર. સમજાય છે ને? તો એ યાદ રાખવા જો ત્રણ સ્ત્રાવ થતા હોય છે ક્યાં? જઠરની અંદર. તો કે પહેલું પેપ્સિન, બીજું એફસીએલ અને ત્રીજું છે સ્લેશન. તો એની વાત કરીએ પેપ્સિન. પેપ્સિન શું છે? તો પેપ્સિન છે એની માટે છે એ પ્રોટીનનું શું કરે છે? પાચન. જો ખોરાકમાં રહેલા પ્રોટીનને શું કરે છે? પાચન, એટલે કે શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય. તો કે યસ, એના પછી તો કે એફસીએલ. તો એફસીએલ પૂરું નામ શું છે? તો કે હાઈડ્રો ખોરાક
ओके यस એટલા માટે ઇમ્પોર્ટન્ટ ઓકે યસ થોડા કે બાળવાનું કામ કે અહીંયા તો કોઈ છે સી બીજી વાત સ્લેશન તો સ્લેશન અને રેનિંગ બંને એક જ વસ્તુ છે તો આ શેની માટે સ્ત્રાવ થાય છે તો સ્લેશન અને રેનિંગ છે એ તો કે આપણને ખબર હોય તો કોઈ એક રચના આવી છે જઠરની તો જઠરની રચનામાં અહીંયા એસીએલ હોય તો એસીએલ ને કંટ્રોલ રાખવો જરૂરી છે નહીતર શું થશે તો કે એસીએલ છે એ એસિડ છે એસિડના કારણે છે એ શું કરશે તો અમારે નુકસાન તો એને બચાવવા માટે એક કોડ આવેલો છે એ આવરણનું નામ શું તો કે એસીએલ થી અંગોને બચાવવા માટે HCl થી અંગોને બચાવવા માટે શું હોય છે સ્લેશન જેને આપણે રેનિંગ કહીએ છીએ સમજે આ જે એક આવરણ આવેલું છે ક્યાં તો જઠરની અંદર તો કે યસ એના આપો છે તો કે એની સાઈડમાં તો કે અહીંયા એક બીજો આવરણ હોય છે એનું નામ વાત કરીએ છીએ યકૃત તો કે યસ યકૃત કોની સાથે જોડાયેલ હોય છે તો આ સાઈડ તો કે યસ યકૃત યકૃત નું કામ શું છે તો લાઈન આનું કામ શું છે આની અંદર એક બીજું હોય છે તત્વ એનું નામ છે લાઈન મીન્સ એના લાઈનસ એ શું કરે છે કે યકૃતની સાથે જોડાયેલું હોય છે એ પણ આપણી માટે જેને આપણે પેનક્રિયાસ તરીકે પણ કે ઓળખતા હોય છે તો યસ જઠર જઠર ની અંદર શું થાય છે તો ખોરાક છે એ 3 કલાક થી તો કે ભલો હોય છે તો યસ અને એના આધારે આ ખોરાક છે એક કણ અહીંથી ભમરની જેમ આગળ વધે ખોરાક તો કે યસ અને પછી ક્યાં જાય છે તો જઠર ની અંદર છે બધા અહીંયા પ્રોટીન છે બધા અલગ પડે છે અને અહીંયાથી તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા છે એ તો કે નાનું આંતરડું હોય છે અને એની નીચે તો શું હોય છે તો કે મોટું આંતરડું યસ અને એ આ જે જઠર છે એ અને નાનું આંતરડું અને નીચે વાત કરીએ તો આ મોટું આંતરડું તો શું ફેર શું છે તો નાનું આંતરડું અને જઠરની વચ્ચે એક બીજી એક ગ્રંથિ આવેલી હોય છે તો યસ અને એનું નામ છે સ્વાદુપિંડ અહીંયા એક ગ્રંથિ હોય છે એનું શું છે તો કે સ્વાદુપિંડ તો કે યસ જે ઇન્સ્યુલિન નું શું કરે છે કંટ્રોલ ઇન્સ્યુલિન તો કે યસ હવે બે વસ્તુ બીજી યકૃત છે એ આથી શું હોય છે તો પિત્ત રસ નીકળે છે જે પિત્ત રસ ક્યાંથી હોય છે તો કે યકૃત ની અંદર પિત્ત રસ નીકળે છે તો કે યસ એ કોની સાથે તો કે યકૃત માંથી નીકળે એની કોની સાથે મળે છે તો ખોરાક ની સાથે જઠર ની અંદર તો એટલા માટે બીજી વાત યકૃત નો પ્રશ્ન હમણાં પૂછાઈ ગયો યકૃત છે એ એનું વજન કેટલું હોય તો કે 1.5 થી 2 કિલોગ્રામ તો કે યસ યાદ રાખજો 1.5 થી 2 કિલોગ્રામ નું વજન છે યકૃત હવે પ્રશ્ન એવો થાય કે સૌથી મોટી ગ્રંથિ પૂછે મનુષ્યના શરીરની અંદર તો પણ યકૃત જ આવશે સૌથી મોટી ગ્રંથિ માનવ શરીર સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો યકૃત તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે ચલો એના પછી નાનો આંતરડો તો નાનો આંતરડાની વાત કરીએ તો સ્વાદુપિંડ તો કે યસ સ્વાદુપિંડ છે ઇન્સ્યુલિન શું કરે છે નિયમન તો કે યસ ઇન્સ્યુલિન ના નિયમન પછી ખોરાક જાય છે નાના આંતરડામાં છે એ મુવમેન્ટ થઈને શું કરે છે તો એથી જે પાણીના જે દ્રવ્યો રહેલા છે અને પ્રોટીન નો સ્ત્રાવ થતો હોય છે આ બંને છે અલગ થઈ જાય છે અને એથી ખોરાક નું શું થાય છે તો કે જે નાના નાના તત્વો છે એની અંદર પાચન થતું હોય છે તો કે યસ અને જે યાથી છે એ તો કે નેક્સ્ટ જાય છે નેક્સ્ટ સ્ટેપ ની અંદર મોટા આંતરડા જો નાના આંતરડા ની લંબાઈ કેટલી હોય છે આ છે 6.5 મીટર ની ક્લિયર અને આ છે એ કયા આકાર ગોઠવાયેલું હોય છે તો યુ શેપ ની અંદર ગોઠવાયેલું હોય છે તો કે યસ એના પછી અને મોટો આંતરડો છે શું કરે છે તો 1.9 મીટર નો હોય છે મતલબ જો નાનો આંતરડો છે એક સાઈઝ 6.5 મીટર અને નાનો આંતરડો છે એક સાઈઝ મોટો આંતરડો છે એની લંબાઈ છે 1.9 મીટર તો કે હવે આટલી લંબાઈની સાથે આ છે એ આંતરડાની અંદર ગોઠવાયેલો છે તો યસ અને એના પછી છે એ તો ખોરાક છે એ એક્ઝેક્ટ થઈ જાય છે તો કે યસ હવે બીજો એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કે હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયો કે આ જે છે એ અન્નનળી અને શ્વાસનળી તો આ શ્વાસનળી છે એની લંબાઈ કેટલી હોય છે આ પ્રશ્ન હતો એની લંબાઈ હોય છે 23 થી લઈને 25 સેન્ટીમીટર આ છે એ પણ હમણાં એક્ઝામની અંદર પૂછાઈ ગયું તો 23 થી લઈને 25 સેન્ટીમીટર સુધીની શું હોય છે એની લંબાઈ ઓકે તો ચાલો તો આ આપણું આપણું આજનું તો કે પાચન તંત્ર મનુષ્યના પાચન તંત્રની અંદર આવી જ કંઈક શું થાય છે ખોરાકનું નિયમન મતલબ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી આવી જ કંઈક અંદરની અંદર ઘટનાઓ બનતી હોય છે થેન્ક યુ